માગરો નબદા કાંઠે ગામજનો દ્વારા 1100 ફૂટ લાંબી ચુંદરી નબદા મૈયાને અર્પણ કરાઈ. માંગરોળ ગામે મોટી સંખ્યામાં મહિલાઓ, સાધુ સંતો, ગ્રામજનો દ્વારા ઉપસ્થિત રહીને સમસ્ત ગ્રામજનોએ સામૂહિક નર્મદા પૂજન કરી નર્મદા જયંતીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે નર્મદા પૂજન, કન્યા પૂજન તથા ભંડારાનો કાર્યક્રમ પણ યોજાયો હતો અને સમસ્ત ગ્રામજનોએ નર્મદાને સદા સ્વચ્છ રાખવાનો સંકલ્પ પણ લીધો હતો. ગામની મહિલાઓએ આ કાર્યક્રમમાં સક્રિય ભૂમિકા ભજવી 1100 ફૂટ લાંબી ચુંદડીને હાથમાં પકડીને નર્મદા સ્ત્રોતનું પઠન કરીને માંગરોળ નર્મદા કાંઠેથી સામેના વાસણ નર્મદા કાંઠા સુધી 10 જેટલી નાવડીઓના સહયોગથી નર્મદા મૈયાને 1100 ફૂટ લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી. આ અંગે સ્વામી સદાનંદ મહારાજના જણાવ્યા અનુસાર મને ચુંદડી ઉડાડવા માટે સુરતથી 12,500 રૂપિયાના ખર્ચે સાડીનો આખો તાકો મંગાવી 1100 ફૂટ લાંબી ચુંદડી તૈયાર કરવામાં આવી હતી. આ પ્રસંગે માંગરોળ નર્મદા કાંઠે સમસ્ત ગ્રામજનો દ્વારા ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક નર્મદા પૂજન તેમજ કન્યા પૂજન ભંડારાનો કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા અને નર્મદા ખરખર વહેતી રહે, નર્મદા સ્વચ્છ રહે એવો સંકલ્પ પણ કરવામાં આવ્યો હતો અને માંગરોળનો નર્મદા ઘાટ જે તૂટી ગયો છે તે ઘાટ રિપેર કરાય તેવી પણ ગ્રામજનોએ માંગણી કરી હતી. દીપક જગતાપ, છેદેશ ટીવી, રાજપીપળા.